ભરૂચ પોલીસ પરિવારે સેલ્ફ એન્ડ સિક્યોર નવરાત્રીનું આયોજન. મનો દિવ્યાંગ બાળકો સાથે પોલીસ પરિવારે રમ્યા ગરબા. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દીકરીઓની સલામતીના સંકલ્પ સાથે ગરબા રમવા ભરૂચની જનતા અને ભરૂચ પોલીસે અપીલ કરી છે. જિલ્લા વડા મયુર ચાવડા સહિત પરિવાર અને પોલીસ પરિવાર સહિત ટ્રાલસાની અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના મનોદિવ્યાંગ બાળકો સાથે માતાજીની પૂજા અર્ચના કરી ગરબે ઘૂમ્યા હતા. ભરૂચના પોલીસ હેડક્વાર્ટર ખાતે દીકરીઓની સલામતીના સંકલ્પ સાથે સેફ એન્ડ સિક્યોર ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચમાં ચાલુ વર્ષે ઠેરઠેર ગરબાના આયોજનો થયા છે, ત્યારે વાલીઓને તેમની દીકરીઓની પણ ચિંતા થતી હોય છે. ત્યારે બાળકીઓ અને યુવતીઓ સલામતી અને સુરક્ષા સાથે ગરબા રમી શકે તે માટે ભરૂચના પોલીસ હેડક્વાર્ટરના વિશાળ મેદાન ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ સંસ્થાના મનોદિવ્યાંગ બાળકો, ગરદાઘરના વૃદ્ધો સહિત જુવેનાઇલમાં રહેતા બાળકો અને બાળકીઓને અલગ અલગ દિવસે આમંત્રિત કર્યા છે. તેઓને ગરબા રમાડવા તેમજ અલ્પાહાર કરાવી તેઓને પોલીસ બંદોબસ્ત સાથે લાવવાની અને પરત પહોંચાડવાની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પોલીસ નવરાત્રી મહોત્સવમાં પોલીસ પરિવારની સાથે અન્ય શહેરીજનો પણ પોલીસ હેડક્વાર્ટર ખાતે આવી ગરબાની રમઝટ માણી શકે. ગરબા મહોત્સવ દરમિયાન લાઇટિંગ, સિંગર, સજિંદા સાથે સુરક્ષા માટે પોલીસની સાથે મેડિકલ ટીમ અને ફાયર બ્રિગેડ પણ અહીં સ્ટેન્ડ ટુ રહેશે. નવરાત્રીના પહેલા નોરતે ભરૂચના ટ્રાલસા ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્રના દિવ્યાંગ બાળકો પણ પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે પોલીસ સુરક્ષા વચ્ચે ગરબા રમી ગરબાની મજા માણી હતી. નહીં દિવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, ભરૂચ. પહેલા દિવસે મા આદ્યશક્તિની આરાધના કરવા માટે આજે ભરૂચ પોલીસના આંગણે નવરાત્રીનું આયોજન કર્યું છે. આજે પહેલો દિવસ છે. આ નવરાત્રીના આયોજનમાં આજે ભરૂચ પોલીસ સાથે સ્પેશિયલ ગરબા કરી રહ્યા છે એ અસ્મિતા કેન્દ્ર, જેના સ્પેશિયલ સ્ટુડન્ટ છે અને સ્પેશિયલ વિદ્યાર્થીઓ છે, એ આજે અહીંયા અમારા ગેસ્ટ બન્યા છે અને આજે અમારી સાથે ગરબા કરશે. એની સાથે હું તમામને આહ્વાન કરીશ કે અહીંયા ભરૂચ પોલીસના દ્વારા આયોજિત ગરબામાં જોડાય અને મા શક્તિની આરાધનામાં ભાગ લે. આજે જે ગરબા છે એ ગરબા ત્રણ પાયા ઉપર પોલીસે ઓર્ગેનાઇઝ કર્યા છે, વિમેન અને ચાઇલ્ડ સેફટી, ટ્રાફિક સેફટી અને સાયબર સેફટી. તો આ ત્રણ ઉદ્દેશ્ય સાથે જયારે નવ દિવસ આપણે ગરબા કરવાના છીએ ત્યારે તમામને જોડાવા માટે વિનંતી છે. નમસ્તે. આજે ભરૂચ પોલીસ દ્વારા આજે સુંદર નવરાત્રીનું જે આયોજન કરેલું છે તેમાં અમારી અસ્મિતા વિકાસ કેન્દ્રના મનોદિવ્યાંગ બાળકોને આમંત્રણ આપ્યું છે. અમારો તમામ સ્ટાફ અને બાળકોનો પરિવાર આજે અહીંયા ઉપસ્થિત છે. ખૂબ સલામતી સાથે અસ્મિતા ખાલસા છે કે ત્યાંથી બસની વ્યવસ્થા કરી છે, બાળકોને અહીંયા લાવ્યા છે. ગયા વર્ષે પણ અમને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જ્યારે આવું સુંદર આયોજન હોય ને દિવ્યાંગ બાળકોને લાવવાના હોય ત્યારે ત્યારે એક ચેલેન્જિંગ કામ હોય, તો ભરૂચ પોલીસ દ્વારા ખૂબ સુંદર આયોજન કરી અને એક ચેલેન્જ પણ સ્વીકારી છે. અમારા બાળકોને ખૂબ સેફટી સાથે પોલીસના નિરીક્ષણ સાથે અહીંયા પહોંચાડ્યા છે. ખૂબ સરસ બાળકોને આવકાર્યા અને એસપી સાહેબ સાથે આરતીનો લાભ પણ બાળકોને આપ્યો છે. ખૂબ સરસ નાસ્તાની પણ વ્યવસ્થા કરી છે. તો આ સરાહનીય કાર્ય ભરૂચ જિલ્લા માટે તો ગૌરવ સમાન છે જ, પણ અમારા અસ્મિતા પરિવાર, અમારા સ્થાપક પરિવાર પ્રવીણભાઈ પટેલ તથા અમારા ટ્રસ્ટી મંડળ વતી તથા તમામ અસ્મિતા પરિવાર વતી હું ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરું છું. થેન્ક યુ.